હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું એલઆરડી ભરતી બાબતે. મોટા ન્યૂઝ આવ્યા છે મિત્રો, કોર્ટની નોટિસ પછી દસ્તાવેજોની ખરાઈ વહેલી નક્કી કરી કોર્ટની ઉપરવટ જશો તો એલઆરડી ભરતી પરીક્ષા રદ કરીશું હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. તાજેતરમાં જ એલઆરડી ભરતી બોર્ડ દ્વારા લેવાયેલી એલઆરડીની ભરતી માટેની પરીક્ષાના મુદ્દે પાર્ટી ઇન પર્સન દ્વારા નવી અરજી કરાઈને રજૂઆત કરાઈ છે કે ભૂતકાળમાં આ મુદ્દે થયેલી અરજીમાં હાઈકોર્ટે 17 જૂને નોટિસ પાઠવેલી. હાઈકોર્ટની આ નોટિસ બાદ થોડી જ મિનિટમાં સંબંધિત સત્તાધીશોએ ટ્વીટ કરીને જાણ કરી કે જુલાઈના પ્રથમ સપ્તાહમાં દસ્તાવેજોની ખરાઈ પૂર્ણ કરાશે. પહેલા સત્તાધીશો એવું કહેતા હતા કે પીએસઆઈની ભરતી પ્રક્રિયા બાદ ઓગસ્ટમાં એલઆરડી અંગેના ડોક્યુમેન્ટની ખરાઈ કરાશે. આ રજૂઆત બાદ હાઈકોર્ટે આકરું વલણ અપનાવતા કહેલું કે સત્તાધીશો કોર્ટ પ્રક્રિયાની ઉપરવટ જવાનો પ્રયાસ કરે છે, જો આવું કરશે તો આકરા પગલાં લેશું અને સમગ્ર પરીક્ષાને જ રદ કરી દઈશું. અરજદારના વકીલની રજૂઆત હતી કે એલઆરડી ભરતી બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષામાં સત્તાધીશોએ આન્સર કી બહાર પાડેલી છે, તેમાં 7 જવાબ ખોટા છે. જાહેરાત બહાર પાડી ત્યારે તેમાં નેગેટિવ માર્કિંગ પદ્ધતિ મુજબ ખોટા જવાબના 0.25 માર્ક્સ કપાશે તેવું કહેવાયેલું છે. જો કે બાદમાં ખોટા જવાબ બદલ 1.25 માર્ક્સ કાપવાનું નક્કી થયું છે. આ ઉપરાંત પરીક્ષામાં 2 પ્રશ્નો રદ કરાયેલા છે જેના ગ્રેસિંગ માર્ક્સ પણ આપ્યા નથી, જેના લીધે ઉમેદવારને નુકસાન ગયું છે. એટલે કે હાઈકોર્ટે એલઆરડી ભરતી બાબતે કડક શબ્દોમાં સત્તાધીશોને જણાવ્યું છે કે જો હવે કોર્ટની ઉપરવટ જશે તો એલઆરડી ભરતી રદ કરીશું તેવું હાઈકોર્ટ દ્વારા જણાવ્યું છે. તો એલઆરડી ભરતીના ઉમેદવાર માટે એક મોટા ન્યૂઝ છે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.